હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે જાણો છો કે અત્યારે આપણે યુનિટ 4માં એક્ટિવિટી 1-6 જોઈ ગયા, રાઈટ? આજે આપણે જોઈશું એક્ટિવિટી 7 અને ત્યારબાદ આપણે રિવિઝન 1 પણ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 7. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. Please come to my house today for supper. Oh, sure. Thank you. Miss Cran goes to Mr. Fox's house. Please come in, Miss Cran. The supper is ready. Yes, it smells good. And I'm hungry too. They begin to eat. Mr. Fox can eat from this, but Miss Cran cannot eat from the dish. Oh, it's delicious. I can't eat from a dish. The next day, Miss Cran invites Mr. Fox for supper. Please come, Mr. Fox. Supper is ready. Yes, it smells good. I'm hungry too. Oh, it's delicious. No, no. I can't eat from a pot. Ha, 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 ha. આઈ હોપ કે તમને સ્ટોરીમાં મજા આવી હશે. હવે આપણે જોઈશું રિવિઝન 1, એમાં એક્ટિવિટી 1. એક્ટિવિટી 1. બન બેસતા ન હોય એ શબ્દને ફરતે સર્કલ કરો. ફર્સ્ટ આપણે 1-6 બધા જ વર્ડ્સ રીડ કરી લઈએ. ફર્સ્ટ, રેડ, બ્લુ, બિગ, ગ્રીન. સેકન્ડ, ડોક્ટર, ટેલર, સિસ્ટર, ટીચર. થર્ડ, એલિફન્ટ, કેટ, નર્સ, ડોગ. ફોર્થ, બનાના, એપલ, બોલ, ગ્રેપ્સ. ફિફ્થ, સ્મોલ, બિગ, બ્રાઉન, ટોલ. સિક્સ, રાઉન્ડ, સ્ક્વેર, યલો, ટ્રાયંગલ. ઓકે, હવે આપણે 1 by 1 કયો વર્ડ બંધ બેસતો નથી એ ફાઇન્ડ આઉટ કરીશું. હિયર ઇઝ એક્ટિવિટી 1. ફર્સ્ટ આપણે રીડ કરીશું, રેડ, બ્લુ, બિગ એન્ડ ગ્રીન. ચલો, કયો વર્ડ અલગ પડે છે? બિગ. વેરી ગુડ, સર્કલ કરો. વેરી નાઇસ. નેક્સ્ટ, સેકન્ડ, ડોક્ટર, ટેલર, સિસ્ટર એન્ડ ટીચર. કયો વર્ડ અલગ પડે છે? વેરી નાઇસ, સર્કલ કરો. થર્ડ, એલિફન્ટ, કેટ, નર્સ એન્ડ ડોગ. કયું અલગ પડશે? નર્સ. વેરી નાઇસ, બીકોઝ બાકીના 3 શું છે? એનિમલ્સ. હવે આપણે જોઈશું ફોર્થ, બનાના, એપલ, બોલ એન્ડ ગ્રેપ્સ. કયું અલગ પડશે? બોલ. વેરી ગુડ, સર્કલ કરો. એ સિવાયના બાકીના 3 વર્ડ્સ એ શેના નામ છે? ફ્રૂટ્સના. સેના? વેરી ગુડ. ફિફ્થ, સ્મોલ, બિગ, બ્રાઉન એન્ડ ટોલ. બ્રાઉન. વેરી ગુડ, બ્રાઉન કલર એ એક જ અલગ પડે છે, બાકીના બધા સાઇઝ દર્શાવે છે. સિક્સ, રાઉન્ડ, સ્ક્વેર, યલો, ટ્રાયંગલ. યલો. વેરી ગુડ, બાકીના 3 શેપ્સ છે જ્યારે યલો કલર છે. તો આ પ્રમાણે આપણે 1-6 કમ્પ્લીટ કર્યો, રાઈટ? Now we will see activity 2. તમે જોઈ શકો છો કે અહીંયા પતંગનું ચિત્ર દોરવાનું છે, બરાબર? ત્યારબાદ બાજુમાં બલૂન્સમાં કેટલાક વર્ડ્સ છે અને નીચે એક કોષ્ટક છે જે આપણે ફિલઅપ કરવાનો છે. ફર્સ્ટ આપણે પતંગ દોરીશું. Mm-hmm.
Very good. First, આપણે આ વર્ડ્સ રીડ કરીશું. સ્મોલ, રેડ, બિગ, લોંગ, સ્ક્વેર, બ્લુ એન્ડ વ્હાઈટ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું નીચેનો બોક્સ. નીચે આપેલ ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ, કલર અને શેપ ઉપર ફુગ્ગામાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દની પસંદગી કરીને લખો. This is my kite. It is a ખાલી જગ્યા kite. Kite કેવા રંગનો છે? Right. તો શું આવશે? It is a red kite. It is ખાલી જગ્યા. Kite કેવો છે? Big કે small? તો આપણે લખીશું small. It is small. Then next. It is ખાલી જગ્યા in shape. એનો શેપ કેવો છે? રાઇટ, સ્ક્વેર. શું લખીશું આપણે? સ્ક્વેર. ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ. ઇટ હેઝ અ ખાલી જગ્યા ટેલ. એની ટેલ કેવી છે? રાઇટ, શું આવશે? લોંગ. ઇટ હેઝ અ લોંગ ટેલ. તો આ પ્રમાણે તમારે પણ તમારી બુકમાં ફિલઅપ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. તમે જોઈ શકો છો કે અહીંયા લીંબુ શરબત બનાવવાની રીત આપેલી છે. ફ્રેન્ડ્સ, હું તમને જેમ જેમ સૂચના આપું તેમ તમારે તે સૂચનાને અનુસરીને લીંબુ શરબત બનાવવાનું છે. તો તમે રેડી? ટેક અ લેમન. Cut it into 2 pieces. Remove the seeds. Good. Squeeze out the juice into the glass. Press. Very nice. Good. Put 2 spoons of sugar. Mix it well. 1, 2. Add some salt. Add water. Mix it well. Your lemon juice is ready. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર તેના વ્યવસાયકારનું વર્ણન કરવામાં આપેલું છે. ફૂલોના કુંડામાં લખેલા વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. ફર્સ્ટ, અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર્સ. શું આવશે? રાઇટ, એન આર્ટિસ્ટ. અ પર્સન હુ હેલ્પ્સ ધ ડોક્ટર. શું આવશે? રાઇટ, અ નર્સ. અ પર્સન હુ ડિલિવર્સ લેટર્સ. કોણ છે આ? Right, a postman. A person who teaches
children. Right, a teacher. Very good. A person who helps sick people. Right, a doctor. आई होप के फ्रेंड्स તમને એક્ટિવિટી 7 અને ડિવિઝન 1 માં સારી એવી સમજ પડી ગઈ હશે. ઓકે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.